કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ બે તેમાં વિષય સામાન્ય જ્ઞાન તેમાં પાઠ તેર રંગબેરંગી ફૂલ. અહીં ફૂલ વિવિધ રંગ આકાર અને કદના હોય છે. ફૂલ કેવા હોય છે? તો કે વિવિધ રંગના, વિવિધ આકારના અને વિવિધ કદના હોય છે. તે સુંદર દેખાય છે અને તે સુગંધ આપે છે અને ફૂલ આપણને ખૂબ જ ગમે છે. હવે ફૂલ કેવું લાગે છે? તો કે સુંદર દેખાય છે, સુગંધ આપે છે અને ફૂલ આપણને બધાને બહુ જ ગમે છે. ફૂલમાંથી રંગ અને અત્તર બને છે. ફૂલમાંથી શું બને છે? તો કે રંગ અને અત્તર. તો ચાલો આપણે અહીં વિવિધ ફૂલોની જાણકારી મેળવીએ, આપણે ફૂલોને યાદ રાખીએ. અહીં કેટલાક ફૂલના ચિત્રો અને તેમના નામ આપેલા છે. આ ફૂલને ઓળખો અને તેમના નામ યાદ રાખો. અહીં આપણને સામાન્ય જ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં અલગ અલગ ફૂલ આપેલા છે. તે ફૂલના નામ સાથે આપણે તેને ઓળખવાના છે અને તેમના નામને પણ યાદ રાખવાના છે. તો ચાલો પહેલાં આપણે બધા જ ફૂલના નામ વાંચી લઈએ. તમારે પણ મારી સાથે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. ગુલાબ, સૂરજમુખી, ગલગોટો, કમળ, જાસૂદ અને મોગરો, જુઈ, બારમાસી, ચંપો, કરેણ, રાતરાણી અને કેસુડો. તો આ થયા આપણા ફૂલના નામ. ચાલો ફરીથી વાંચી અને ઓળખ કરીએ. પહેલું છે ગુલાબ. ગુલાબ કેવા કલરનું છે? તો કે લાલ રંગનું. ગુલાબમાં પણ વિવિધ કલર આવે છે. પિંક આવે છે, ત્યાર પછી પીળું આવે છે, લાલ આવે છે, સફેદ આવે છે. તેવી જ રીતે અલગ અલગ ગુલાબના નામ કલર આવેલા છે. ત્યાર પછી છે સૂરજમુખી. સૂરજમુખી તે કેવા કલરનું હોય છે? તો કે તે પીળા કલરનું હોય છે. ત્યાર પછી ગલગોટો. ગલગોટો કેવા કલરનો હોય છે? તો કે પીળા કલરનો. ત્યાર પછી કમળ. કમળ કેવા કલરનું હોય? તો ગુલાબી. જાસૂદ. જાસૂદ કેવા કલરનું હોય? તો કે લાલ. મોગરો. મોગરાનો કલર કેવો હોય? તો કે સફેદ. જુઈ. જુઈનો કલર કેવો હોય? તો કે એનો પણ સફેદ કલર હોય. ત્યાર પછી છે બારમાસી. તો બારમાસીનો કલર કેવો હોય? ગુલાબી. ચંપો. ચંપાનો કલર કેવો હોય? આછો પીળો. ત્યાર પછી કરેણ. કરેણનો કલર કેવો હોય? આછો ગુલાબી. ત્યાર પછી રાતરાણી. રાતરાણીનો કલર કેવો છે? તો કે આછો વ્હાઈટ. કેસુડો. કેસુડાનો કલર કેવો હોય છે મિત્રો? તો કે કેસરી. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા ફૂલના નામ અને તેની ઓળખ. હવે આપણે બાજુના પેજ ઉપર જઈશું. ત્યાર પછી ગુલાબ અને જાસૂદ લાલ રંગના હોય છે. ગુલાબ અને જાસૂદ કેવા કલરના હોય? તો કે લાલ. સૂરજમુખી, ગલગોટો અને ચંપો પીળા રંગના હોય છે. સૂરજમુખી, ગલગોટો અને ચંપો કેવા રંગના હોય છે? તો કે પીળા રંગના. મોગરો, જુઈ અને રાતરાણી સફેદ રંગના હોય છે. હવે મોગરો, જુઈ અને રાતરાણી કેવા રંગના હોય? તો કે સફેદ રંગના હોય છે. કમળ, કરેણ અને બારમાસી ગુલાબી રંગના હોય છે. કમળ, કરેણ અને બારમાસી કેવા રંગના હોય? તો કે ગુલાબી રંગના. ત્યાર પછી સ્વાધ્યાય. નીચે આપેલા ફૂલના નામને તેમના ચિત્રો સાથે જોડો. તો અહીં આપણને ફૂલના નામ આપેલા છે અને સામે તેના ચિત્રોના નામ, તો તેને આપણે જોડીશું. તો પહેલું છે કમળ. કમળ કેવા રંગનું હોય? ગુલાબી. તો અહીં આપણે કમળના ચિત્રને કમળ સાથે જોડીશું. ત્યાર પછી છે ગુલાબ. તો ગુલાબના
नामने आपणे गुलाबना चित्र साथे जोड़ीशुं। त्यार पछी छे सूरजमुखी, तो आपणे सूरजमुखीना नामने सूरजमुखीना फूल साथे जोड़ीशुं। त्यार पछी छे मोगरो, तो आपणे मोगराना शब्दने मोगराना चित्र साथे जोड़ीशुं। त्यार पछी बाजू, तो त्यां पहेलुं छे जासूद, तो आपणे जासूदना नामने जासूदना फूल साथे जोड़ीशुं। त्यार पछी छे बारमासी, तो आपणे बारमासीना नामने बारमासीना फूल साथे जोड़ीशुं। गलगोटो, तो आपणे गलगोटाना नामने गलगोटाना फूल साथे जोड़ीशुं। त्यार पछी छे जुई, तो आपणे जुईना शब्दने जुईना फूल સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા જોડકા। ત્યાર પછી આપણે નીચે જોઈએ, તો તેમાં જોઈએ લાલ રંગના ફૂલના બે નામ લખો। હવે લાલ રંગના આપણે ફૂલના બે નામ લખવાના છે, તો ચાલો લખીએ। પહેલું છે ગુલાબ, ત્યાર પછી છે જાસૂદ। આ થયા આપણા લાલ રંગના ફૂલ। ત્યાર પછી જોઈએ પીળા રંગના ફૂલના બે નામ લખો। હવે આપણે પીળા રંગના બે ફૂલના નામ લખવાના છે, તો ચાલો તેમાં લખીએ ગલગોટો અને ચંપો। તો આ થયા આપણા પીળા રંગના ફૂલ। ત્યાર પછી સફેદ રંગના ફૂલના બે નામ લખો। હવે સફેદ રંગના ફૂલના આપણે બે નામ લખવાના છે, તો તેમાં લખીશું જુઈ અને રાતરાણી। આ થયા આપણા સફેદ રંગના ફૂલ। ત્યાર પછી સુગંધવાળા બે ફૂલના નામ લખો। તો સુગંધવાળા બે ફૂલના નામ આપણે લખવાના છે, તો પહેલું લખીશું ગુલાબ અને બીજું લખીશું મોગરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણું આ ચેપ્ટર પણ પૂર્ણ કર્યું। તમારે પણ તમારી સાથી પોતીમાં વિડીયો દ્વારા સમજી અને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે પૂર્ણ કરવાનું છે।